હેલો મિત્રો, તો વેરી ગુડ મોર્નિંગ યાર, કેમ છો બધા? પહેલી શું કહેવાય, સપ્ટેમ્બર, હા પહેલી સપ્ટેમ્બરની સવાર, અને મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા છીએ ગાંધીગીરની યાર અંદર ખાડો લઈને. હા થોડી થોડી શ્વાસ ચડાશે, કેમ કે આ ધોળા સાડી અત્યારે માહોલ લાંબા થઈ ગયા હોય ને આ ગરમી પણ જોરદાર પડે છે, એટલા બધા વરસાદ બાદ ગરમીનો માહોલ થઈ ગયો પાછો ચાલુ, અને ભાદરવાની પણ કંઈક શરૂઆત થવાની છે કે થઈ ગઈ છે. સરસ મજાના દ્રશ્યો છે, મેં કીધું વ્લોગની શોખ શરૂઆત કરી દઈએ. જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી જોજો, કેમ કે આજે મજા આવશે. વોન્ડરફુલ દ્રશ્યો છે એને પહેડ્યું ડેમમાંથી થઈ ગયું ઊભી હો બાપલી, જોકે ભાઈ પાણીમાંથી ઊભી થાય નહીં, જેના જૂના મિત્રો છે એને ખબર છે કે આમાંથી આપણે ફરાણે ફરાણે કાઢતા, પણ પાણીમાં કંઈક કવડે એવી જીવાયત આવી ગઈ છે, એ શું હોય તો આપણને ખબર નથી, પણ કંઈક કવડા છે ઢીમસા કરી દે પે, એટલે પેઉં કાંઈ ગામમાં ઊભ્યું થઈ જાય, નકર તો થાય નહીં ભાઈ, વહેની જાય તરી ને ભાઈ થાય નહીં. એટલે એને હાથે ઊભ્યો થઈને મળ્યું ગાળા થડવા જે કે આ ગોવાળી હવે ઊભ્યું નહીં કરે, અમારે હાથે જ બધું કરવું જોઈએ. પાછળ બધાના સરસ મજાના દ્રશ્યો દેખાતા છે, પણ હું તો આપી ગયો એટલે ભાઈ હવે પૂરું થઈ ગયો, તો વજન હોય ભાતનો ને તડકો હમો પડે, હવે દ્રશ્યો સારા નહીં આવે બરાબર, ફૂલ ક્વોલિટીમાં જ જોઈ જોઈએ ભાઈ. વાહ ગભી ગભી નામ છે આનું, ગભીબેન પણ પધારી ચૂક્યા છે આપણી પાર્ટીમાં, એટલે ધોડ્યું છે કવડે ને પછી ધોડે, બીજું તો શું કરે બસ સારીઓ. હાલો આપણે એની વાત દોટું મૂકી અને વ્લોગની શું શરૂઆત કરી નાખી. ઇન્સ્ટાગ્રામ અને બીજી યુટ્યુબ ચેનલોની લિંકો પણ આપેલી જ છે ડિસ્ક્રિપ્શનમાં, તો એને તમે સબસ્ક્રાઈબ ફોલો કરતા આવજો. આપણી ચેનલ ઉપર કંઈક આવા જ દ્રશ્યો આવતા રહેતા હોય છે, અને પહેલાંના વ્લોગ પણ જોઈજો, એટલે ખાડું છેઠોલી પણ પહોંચી ગયું, પહેલાં હું અહીંયા આવ્યો હતો પછી વાત કરું. પહેલું ખાસ એવું ધ્યાન રાખવું પડે, ખાલી વ્લોગમાં ફોનમાં રહી તો ભેગું થાય એમ છે નહીં, હાવજ નહીં ને રઝાડ છે, રઝાડ રઝાડ એ કેવા કેવા શબ્દો, અમુક અમુક તો શબ્દો એવા હોય ને આપણને એમ થાય કે નહીં ભાઈ શબ્દ શેર કરો, બાકી અહીંયા બધું ઘેઘુર જ હોય વનરાય બધી ઉપલી કડિયા ઉપલી કડિયા, એટલે અહીંયા પડી જાય તો ક્યાં તને આમાં તેડું કરશું તારું. ફાઇનલી વરસાદ રહ્યો ને એટલે ભાઈ હું કંઈક હાલે છે, બસ હેરાન થઈ ગયા છે બધું પરાણે પરાણે થતું. વાહ મોરલાવ બોલે છે મસ્ત મજાના, ખૂબ સરસ. હા આ દ્રશ્યોની હું વાત કરતો હતો છે ને, મસ્ત આખોને ટાઢેક મળાય એવા છે દ્રશ્યો, પણ તડકો ગજબ છે હો ભાઈ, હવે તડકો જ પડવાનો છે આવનારા દિવસોમાં. તે હાલ 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 ખૂબ સરસ લ્યો, વાહ જોરદાર લ્યો. મને વિડીયો બેન કરવાનું મન જ નથી થતું, કે સેજ એવું ને મેં કરવો છે ને જમાવટ છે હું, અને વાગવાની વાત કરી તને મેં કરી નાખું, 9 વાગી ગયા. વાહ યાર ભાઈ દુઃખી વાતનું થાય છે, પાડ્યું મરચું છે યાર, અંબાચું અંબાચું ના એ કહેવાય, આંબ્યું અંબાચું ના થા, અંબાચું અંબાચું ના નહીં, આ બધું વિખાઈ જાય યાર, બોલે ચાલે બધું હાલચાલ આખા વિખાઈ જાય આમાં, તો એ આમાં ભેહું સર પર સાહેબ રેપ જપ થઈ ગયો ઘડીકમાં, હાફી જવાય ભાઈ થાકી જવાય, કેડ્યું હુકાણ્યું ફાઇનલી કંઈક જોરદારો ખરેખર આમ મજા આવી જાય, ભલે તડકો છે ને એનો વાંધો નથી, પણ જે ખડ થાય હવે કંઈક તડકાના કારણે ને, અને હા એમાં બધા મસરા ને ડાહલા ને બધું હાવું ઓછું જ થઈ ગયું, નકર આની પહેલાંના બધા નક્તરોમાં યાર મસરા કરતા જોરદાર, લગભગ આજ પાછું બીજું નક્તર બે ગયું છે એવું લાગે, કેમ કે આજે પાછા મસરા કવડ્યા, હકીકતમાં મસરા તોડી નાખ્યા, હવે કડશે હોત મગામાં પાણી એવું હોય ને
મસરા ને ડાંગલા ના તેની કઈ જીવત બીવત લાગે જ નહીં, બધું રેડી કરી નાખે. દેખાય છે હાલત કે નથી દેખાતી? જોયા દેખી નથી. પેલા આ બેન કોઈ ઓળખતા હોવ તો? આ સાહેબ માથાળ બેન યાર, છેલ્લા 15-17 દિવસથી રજા ઉપર હતા, કેમ કે લૂલા ચાથા આજ ફરી વખત પધારી રહ્યા છે. અમને આનંદ થાય છે માથાળ બેન તમે ફરી વખત આવી જાય એનો. ઘરે હમણાં તો લાલ થઈ ગયો છોડી. જો મિત્રો, તે વાગી જાય બાર અને ખાઈ પીને થઈ જાય સેટ. હો મસ્ત મજાનું એમ ખાવાની જગ્યા કેવી હોય એમ, જો પાણી હેલું થતું હોય, મસ્ત મજાનું અહીંયા થતું. ભોળાતા ઉકે છે ઠામડા અમારે. લઈ લે કેમ બાકી છે ને કારીગર? દૂધ ઊનું કરવાનું છે ભાઈ હજી તો. વાહ, બાકી અહીંયાથી જતું હોય પાણીના ખાડું તો આમ ઢવામાં કરીને બેઠું બધું. વાહ ભાઈ વાહ, જોરદાર યાર. હાલો આપણે જાવ ધોવા જવું જોઈએ ઠામડે. વાદળાઓ ને તો હજી બધું એમનામ જ છે. વાગી ગયા છે બે અને ખાઈ પીને કેરના તો આપણે રેડી તો થઈ જ ગયા હતા. હમણાં ભાઈ આગળ આ ખાટ અમે ડખો થઈ ગયો. હા એ આગળ ભાઈ એક ભે હું પાડી બેઠી હતી ને આમથી ભે આવે ને બે ગઈ પાડી માથે ભોળી રહેવાથી ભેગું છું. એટલે એ કેમેરામેન આ મને દેખાડવાનો છે ભાઈ, દેખાવું તો વાંધો નહીં. આ ખાડામાં માંડ માંડ પછી ધોળે રહેવાને આ ધ્યાન રાખવું પડે યાર. આમાં નકરામાં કાંડ થઈ જાય અને એટલો બધો સેટેથી અવાજ આવે છે તો ભાઈ આપણી પાસે આવી ગયું છે યાર એક માઇક. અવાજ કેવો આવે છે એ જરાક મને કહેજો. જોરદાર જ આવતો હોય છે. અને આ માઇક યાર આપણા એક મિત્ર મામન દીકરાએ આપ્યું છે, જેનું નામ છે ગીરનો રખડું. યુટ્યુબ ચેનલ છે જેની, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં, તમે આટો મારી શકો છો. બાકી ઇન્સ્ટાગ્રામની લિંક પણ નાખી દે, આર બી આહિર કરીને નામ છે ઇન્સ્ટાગ્રામમાં પણ, તો બેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. બાકી તો અહીંયા ખૂણો કેવો છે લા લા. અને આ ટાણું થઈ ગયું છે ભાઈ, હું સાળવવાનું તો સાળવી નાખ છી. કેમેરા મેન આમ દેખાડો વાદળા બાદળા યાર તડકો ને બધું જોરદાર છે. હા વાહ જોરદાર. લ્યો એ આ બાજુ કરો હવે અમારા કેમેરા મેન ભાઈ બધાને હવે. એટલે એવા બધા સીન દ્રશ્યો ને માહોલ છે. હાલ્યો પાછું ભેહું ને ઉભ્યું કરી નાખ છી. સડી રાઈ આમ ક્યાંક ગાળો માતા ધરાય રે ભેહું. વાહ, બાકી નીંદર કરવાની ટ્રાય કરી હતી તો નીંદર પણ આવી હતી. અને આ જે પાણી છે ઈસે આપણે પીવાનું પાણી, તો પાણી બાણી તે પી ને ખાસી એકદમ રેડી થઈને જોરદાર. હાલો સાળવીએ પછી ભે હું જોઈ જોઈ છે કઈ એને. હાલો 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 ફટાફટ સરવા સડી જાઓ. હાર ડોનભાઈ થઈ ગયા. ડોનભાઈ ને ગોતવા પડે, વાહે છે ડોનભાઈ તો. હાર ધ્યાન રાખવું પડે આગળ પાડીના. રામ રમી જાત ભાઈ. જો મિત્રો, યાર આમને વાગી ગયા હવા પાસ. શું મસ્ત મજાનું યાર ખાડું બધું પોળી ગયું છે. તડકો લાગ્યો છો પણ પછી મસ્ત મજાનું ટાઢું એવું વાતાવરણ થઈ ગયું. તો પાડા ભાઈ ને બધા દવામાં રખડે છે, મજા આવી ગયા છે. આરામ મળી રહ્યો પૂરતો. સવાર માંથી ડેમ માંથી ઉભ્યું થઈ ગયું કે એ સારી વાત કહેવાય, બાકી તો ઉભ્યું ન થાય. આ બાજુના દ્રશ્યની વાત કરી તો બગલાભાઈ ક્યાં ભાઈ ગયા યાર? હાલે હવે બસ ટાઈમ ઓવર, 5:30 માથે 6 મિનિટ થઈ ગયા. હાલ વિચારો બહુ કર્યા કરે અમારા પાટણ ભાઈ કે ઘેરે જાવ કે ન જાવ, આનું માનું કે ન માનું.
હા ને વેચવાનો છે, કોઈને લેવો હોય પાછા કીધું. જેથી ઘેરે જવાનું મોટું થાય ને તેથી જાવ જાવે. આ જીની જગ્યા છે જેથી તેથી મળ્યા છે. હું તમને ફૂલ ક્વોલિટીમાં જોઉં તો દેખાય કંઈક. આ જે ચપકાય છે ને તમને એ હાવસ છે. આથી કંઈ દેખાતું નથી. બે છે, બે લગભગ ખીણું લાગે છે. ગયા વખતે થોડાક દી પહેલાં મોઢું જોતું તો એ ત્યાં જ હતા. આપણે ભેહું ત્યાંથી ચડાવ્યું, ત્યાં આમ બેઠા હતા, ત્યાંથી આપણે અહીંયા ચડ્યા, ત્યાંથી આવી જાય છે. બાકી આ કબૂતરો ને બબૂતરો ને બધું બેઠું છે. હવે આવશે તે મને પૂરો ભરોસો છે. આમાં ગળા સુધી ભરોસો છે. દીપડું છે કે હાવસ છે એ ખબર નથી પડતી. બે છે કે એક એ ખબર નથી પડતી. અહીં જીરો અહીંયા આમાં દેખાય નહીં સારું પણ કઈ વાંધો નહીં. હાલો આંક્યા અને આ અળખ કરે છે બહુ બે યાર. સરસ મજાના એવા દ્રશ્યો. પાણી પાણી પીવે છે ખાડું. આજે તડકાનું હવે પાણી તો પીહે કાં કેમ કયો નથી મેળવતો. ધીરે ધીરે પી લો. વાહ ચોખ્ખું પાણી. માથાળ બેન ને કેવો રહ્યો આજનો દિવસ. હવે છે માથાળ. હાલો ભાડો તમે કે તમે નહીં ભાડો એમ પડખે આવશે તો તમે ફડકા કરશો કા. માથાળ બેન નું અમારે અઘરું છે યાર. આ વધે પણ આવા ટાણે દેખાય. અત્યારે સુધી ન દેખાડો કઈ વાંધો નહીં. હાલો સટકી જાય ધીરે ધીરે. ભૂલી પડી ગયા લાગેલા એક ધારી રગે તડો વયું ગયું બધું. અહીંયા કોઈ છે નહીં. સટકો જો બધું ધબધબાટી બોલાવે ભાઈ. લા મોર બોલે હાર. હા ડોન ભાઈ પ્રાણે પ્રાણે કેડ્યું તો જો અઘરું છે ભાઈ અઘરું. કઢાઈ ખબર આવી દીધા ભાઈ. એક ધારી વાહ ગોચા કરે એટલે બધું મોર વયું ગયું. એમાં ઘરે ભેહું ને સટકી જાય છે મગજ. સાચી વાત સટકી જાય એમાં ઘણી વખત. ડોન ભાઈ ક્યાં રહી ગયા. ડોન ભાઈ હાલો ને યાર. હવે હા આવે છે. અરે ઓલો વિડીયો કરી દઈ પૂરો. વિડીયો મજા આવ્યો તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી શકો છો. અને આ હા વસ્તુ કહેવા તો નથી આવ્યું ન આવ્યું આજે. ને આ મૂડ નહોતું. ધરાઈ ગયેલી છે વાંડો નકર તો આવે ભાઈ. હવે મોટા ભાગે આમ તો માનવ વસવટ હોય ને એ બાજુ જ રહેવાની ટ્રાય કરતા હોય. જ્યાં ભે હું કે માણસનો શું કહેવાય બોલો સલો ન હોય ને ત્યાં હાવજ ન દેખાય. આમ તમે સેટ આવ્યા જાવ ગીરમાં ગમે ત્યાં જ્યાં માણસ ન હોય ત્યાં હાવજ કે કોઈ પણ પ્રાણી ન હોય. મને ત્યાં સુધી આમ જાણવા મળ્યું છે ત્યાં સુધી મને એવું લાગે. એટલે આ ગામડાઓમાં નહીં માટા મારતા હોય હાવજો બોર્ડરના ગામડાઓ ગીરના. એટલે એવું બધું છે હાવજોનો ભાઈ. માણસને શું કહેવાય બધા પ્રાણીઓ બધા પ્રાણીઓને માણસ ગમે. માણસને અમુક પ્રાણીઓને ગમતા. હા એમ કહેવાનું હતું. ક્યાં જાહે યાર ભેહું ને એનો ગોવાળ હોય તો એને એને વિજ્યું ભેહું હાલે. પણ ગોવાળ ને ભેહ અમુક ઓલી ઓવળી હોય તો એને ન મજા આવે. બધું પ્રાણી પ્રાણી કહેવાય યાર. એનો પ્રેમ શું કહેવાય અદભુત હોય. પ્રેમ નહીં પ્રેમ. આ પ્રેમ હાર. હાલો હાલો એવી વાતો આપણે કરતા રહેવું. પણ સબસ્ક્રાઈબ તમે કરી નાખજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગ બ્લોગ જોતા રહો હસતા રહો ખુશ રહો અને જય હિન્દ જય ભારત.